દમણ આશા વુમન ફાઉન્ડેશન અને વિઝન એનજીઓ અને દમણ દીવ સાંસદના સોંજનીયથી દીવ મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દમણ આશા વુમન્સ ફાઉન્ડેશન અને વિઝન એનજીઓના પ્રમુખ કરુણાબેન પટેલ તેમજ દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલના સૌજન્યથી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના મલાલા ઓડિટોરિયમ મુકામે વિશ્વ મહિલા દિન 2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા, દીવ જિલ્લા પોલીસ અધિક્ષક મણિભૂષણ સિંહ, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બ્રાહ્મણિયા તથા સભ્ય દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબાઈ રામા, ઉપપ્રમુખ હરીશ કાપડિયા તથા કાઉન્સિલરો, દીવ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બીકે ગીતાબહેન, આશા વુમન્સ ફાઉન્ડેશન અને વિઝન એનજીઓના સેક્રેટરી તન્વીબેન પટેલ, દીવ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉપલક્ષમાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવે. દમણ આશા વુમન્સ ફાઉન્ડેશન અને વિઝન એનજીઓના પ્રમુખ કરુણાબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત બાદ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ તથા સભ્યો, નગરપાલિકા પ્રમુખ તથા કાઉન્સિલર, દીવ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિતના જનપ્રતિનિધિ, મહિલાઓ અને ભાઈઓ તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને ભેટ અર્પણ કરી સન્માનિત કરાયા. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માએ પોતાના ઉદ્બોધનમાં ઉપસ્થિત તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે મહિલાઓ આજના યુગમાં કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી. તેઓ નારી શક્તિનું મહત્વ સમજાવતા કહ્યું કે માત્ર એક દિવસ જ નહીં પરંતુ વર્ષના 365 દિવસ મહિલા દિવસના રૂપમાં ઉજવણી કરવી જોઈએ. સાથે દમણ આશા વુમન્સ ફાઉન્ડેશન અને વિઝન એનજીઓના પ્રમુખ કરુણાબેન પટેલે પણ દીવની મહિલાઓને આત્મનિર્ભર બનવા આહ્વાન કર્યું અને ગૃહ ઉદ્યોગો દ્વારા બહેનો પોતાના પગ પર ઊભી થઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે મહિલા ઉત્થાન માટે દમણ દીવ સંસદ વતી દીવની મહિલાઓને આવનારા દિવસોમાં અગરબત્તી અને દીવાની વાટ બનાવવા મશીન અર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી દીવની મહિલાઓને આગળ વધવા પ્રેરિત કર્યા. સાથે રોડની સફાઈ કરવા માટે પણ દીવની પ્રજાને મશીન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ પ્રસંગે દીવ જિલ્લાના સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત ઉષા મહિલા મંડળ ગોગલાની બારાઓ દ્વારા સ્વાગત નૃત્ય, સેલ્ફ હેલ્પ ગ્રુપ સાઉદવાડીની બારાઓ દ્વારા ગુજરાતી લોકનૃત્ય, કુમારી ધૃતિ રમેશચંદ્ર દ્વારા સોલો પરફોર્મન્સની ભવ્ય પ્રસ્તુતિ આપવામાં આવી હતી. ત્યારબાદ સહાયક શિક્ષિકા આરાધના સ્માર્ટ દ્વારા બેટી વિષય પર કવિતા પઠન કરવામાં આવ્યું. સેલ્ફ હેલ્પ ગ્રુપ સાઉદવાડીની બારાઓ દ્વારા અભિનય નૃત્ય, કુમારી રિદ્ધિ રમેશચંદ્ર દ્વારા સોલો પરફોર્મન્સ, સેલ્ફ હેલ્પ ગ્રુપ સાઉદવાડી અને ઉષા મહિલા મંડળની બારાઓ દ્વારા એક્શન સોંગ ડાન્સની જબરજસ્ત પ્રસ્તુતિ આપવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ભાગ લેનાર તમામ બારાઓ અને સહાયક શિક્ષિકા આરાધના સ્માર્ટને ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. સાથે કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનાર મયુર કોળી, દીવડા પહેલા પત્રકારો અને કાર્યક્રમના મંચ સંચાલક સહાયક શિક્ષિકા પ્રતિભા ગૌરીશંકર સ્માર્ટને પણ ભેટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. અંતમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત દીવ જિલ્લાની તમામ બહેનો અને માતાઓને ભેટ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા અને ભોજન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ. હું તરુણાબેન લાલુભાઈ પટેલ, હું આશા વુમન ફાઉન્ડેશનની ફાઉન્ડર છું. મારું એક આશા વુમન ફાઉન્ડેશન તરીકે એનજીઓ ચલાવું છું અને આજે 20 માર્ચ પણ અમે વુમન્સ ડે આજે મનાવતા છે. અને ખરેખર મને એમ લાગ્યું કે અમે આજે જે વુમન્સ ડે મનાવીએ એ ખરેખર વુમન્સ ડે જેવું હતું. આમ એટલી બધી બહેનો હતી, એટલી બધી બહેનો હતી કે અમારું ઓડિટોરિયમ ફૂલ થઈ ગયું. બહેનોએ નીચે બેસવા પડ્યું, એટલા બધા બહેનો અમારી સાથે આવ્યા હતા કે ખરેખરમાં અમને એક બહુ ખુશી ફીલ થાય. બસ ઉદ્દેશ્ય તો ખાલી મહિલાઓને આગળ લાવવા માટે. મારું એક જ આહ્વાન છે કે મહિલાઓ ઘરથી બહાર નીકળો, મહિલાઓ પોતાના ફેમિલીને પાર્ટિસિપેટ કરો, મહિલાઓ
પોતાના ઘરની અંદર પહેલાં તો પાર્ટિસિપેટ કરો, પછી ગામની અંદર પાર્ટિસિપેટ કરો, અને દેશની અંદર પણ આપણે ભાગીદારી નોંધાવીએ તો આપણા દેશની અંદર જે કંઈ થોડી ઘણી અછત છે એ પૂરી થઈ જાય અને દેશ આપણો દુનિયાની અંદર ટોપ મોસ્ટ પર ચાલી જાય એવી મારી મારી મહિલા બહેનોને આહવાન.